અમદાવાદ કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં જીમના ઇન્સ્ટ્રક્ટરને સસ્પેન્ડ કરતા છેડતીની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. ઇન્સ્ટ્રક્ટરે પર્સનલ ટ્રેનિંગ માટે રૂપિયાની માંગ કરવાનો આક્ષેપ છે. રૂપિયાની માંગ કરી વિવાદ વર્તન કરવાનો આક્ષેપ છે. હજુ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી નોંધાઈ. ક્લબના સંચાલકો પણ આ મુદ્દે સત્તાવાર નથી આપી રહ્યા સમર્થન. ઇન્સ્ટ્રક્ટરને સસ્પેન્ડ કરતા આ ઘટના ચર્ચાઈ છે. અગાઉ પણ ઇન્સ્ટ્રક્ટરે વિરુદ્ધ યુવતીની છેડતીને લઈને આક્ષેપો થયા હતા. આ મામલે વ્યક્તિગત રીતે ફરિયાદ પણ નોંધાઈ હતી. સંવાદદાતા અનિતા પટની ફોન લાઈન પર. અનિતા, ઇન્સ્ટ્રક્ટરને સસ્પેન્ડ કરાયા છે, યુવતીને છેડતીને લઈને આક્ષેપ થયા હતા, શું વિગતો? અત્યારે એક ઇન્સ્પેક્ટરને અત્યારે હાલ ક્લબ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી રહી છે અને એક ચર્ચા અત્યારે જોવા મળી રહી છે કે આજે જીમનો જે ઇન્સ્પેક્ટર છે તે પોતે એક યુવતીની છેડતી કરી હતી, તેની સાથે બીભત્સ વર્તન કર્યું હતું. આ ઉપરાંત યુવતી પાસે પર્સનલ ટ્રેનિંગને લઈને રૂપિયા 2500ની માંગ કરતો હતો. અવારનવાર આ ઇન્સ્પેક્ટર દ્વારા આ પ્રકારના આક્ષેપો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કે પર્સનલ ટ્રેનિંગ માટે રૂપિયાની માંગ કરી રહ્યો હતો અને સાથે ધમકી પણ આપી રહ્યો હતો. જેને લઈને આજે જીમના ઇન્સ્પેક્ટર અત્યારે હાલ તો કર્ણાવતી ક્લબના જે સંચાલકોએ તેને સસ્પેન્ડ કરી દીધું છે. મહત્વનું છે કે હજુ સુધી સત્તાવાર ક્લબના મેમ્બર દ્વારા બી કોઈ જાણકારી આપવામાં નથી આવી અને પોલીસ ફરિયાદ નહીં કરતા અત્યારે અનેક તકલીફો જોવા મળી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવા હતા, આજે છેડતી અને જે રૂપિયાની માંગણીની જે ફરિયાદ છે તે ક્યાંક ને ક્યાંક સાચી હોવાનું અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ આ જ પ્રકારે ઇન્સ્પેક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ બુકલ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી, પરંતુ વ્યક્તિગત ફરિયાદ હોવાના કારણે ક્લબના મેમ્બર દ્વારા મામલે કોઈ પણ પુષ્ટિ કરી નથી. અત્યારે ફરી એક વખત જયારે આ વિવાદ સામે આવ્યો છે તેને લઈને સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર કર્ણાવતી ક્લબમાં યુવતીઓની સલામતી છે કે નહીં. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.